દિવાળીને તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં ચાઇનીઝ દીવડાની બોલબાલા છે ત્યારે સુરતના દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ પણ કરવામાં આવે છે જુઓ અબ તકના આ વિશેષ અહેવાલમાં સુરતમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ બાળકો દ્વારા વૈદિક દીવાઓ બનાવી રહ્યા છે ખાસ દિવ્યાંગ બાળકો પગભર થાય અને તેઓ આત્મનિર્ભર બને તે માટે એક પ્રયત્ન પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે રામનગર ખાતે આવેલ એક દિવ્યાંગ શાળામાં આ દીવાઓ બનાવવામાં આવી રહ્યા છે બજારમાં ચાઇનીઝ દીવડાઓની બોલબાલા વચ્ચે હવે વૈદિક દીવડાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે આ વૈદિક દીવાઓ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી રહ્યા છે તેમાં કપૂર જવ તલ તેમજ અન્ય હવનની સામગ્રીઓ ભેળવીને આ દીવાઓ બનાવવામાં આવે છે આ દીવાઓ પ્રગટાવવાથી સંપૂર્ણ બળીને ખાક થઈ જાય છે એક પ્રકારની પોઝિટિવ ઉર્જા ઘરમાં ઉત્પન્ન કરે છે સૌથી ખાસ વાત તો એ છે કે આ દીવાઓ મનોદિવ્યાંગ બાળકો બનાવે છે જેથી પવિત્રતા ખૂબ વધી જાય છે આ દીવડાઓ તેમજ ધૂપની હાલ ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે ધર્મેશભાઈ લાપસીવાલા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હેલ્પિંગ હેન્ડ આ પ્રોજેક્ટ પર અમે આજે કામ કરીએ છીએ આ પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓએ મન કી બાત 106માં એપિસોડમાં કહ્યું હતું કે વોકલ ફોર લોકલ એટલે લોકલ દરેક વસ્તુનું ખરીદી કરવાની આ કોન્સેપ્ટ અમે અમારા હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટે આહવાનને ઉપાડીને એક નવું કાર્ય શરૂ કરેલું છે જેમાં દિવ્યાંગ બાળકો કે જેઓ કોઈક જાતની પોતાની સ્વરોજગારી નથી મેળવી શકતા તે લોકો માટે આ એક કામ ઊભું કરેલું છે અમે દિવ્યાંગ બાળકો પાસે હવનકુંડ બનાવવા આવીએ છીએ જે ગાયના છાણમાંથી બને છે આ હવનકુંડ બનાવવા માટે દિવ્યાંગ બાળકોને અમે છાણ કપૂર જવ જેવી અનેક વિવિધ વસ્તુઓ અમે આપીએ છીએ જેનાથી દિવ્યાંગ બાળકો જાતે બનાવે છે દીવા ને હવન આજે આપણે દિવાળીનો નવા પર્વોત્સવ તરીકે એને વાપરી શકીએ છીએ અત્યારે અમારા પ્રયત્નોમાં 2-3 શાળાઓનો અમે સંપર્ક કર્યો છે એક સનરાઈઝ સ્કૂલ છે એક ઉન્નતિ વરાછા સ્કૂલ છે જે શાળામાં દિવ્યાંગ બાળકો પાસે આ કામ જાતે કરાવીએ છીએ અમે ને દિવ્યાંગ બાળકોને આમ તો લોકો ડોનેશન આપવા પહોંચી જ જાય છે કે ભાઈ આટલા રૂપિયા આપીએ છીએ રૂપિયાથી પહોંચે જ્યારે અમે એને સ્વનિર્ભર ને આત્મનિર્ભર બનાવવા માટે એક તૈયારી બતાવીએ જેમ નરેન્દ્રભાઈ મોદીનો કોન્સેપ્ટ છે કે લોકલ ફોર વોકલ તેવી રીતે નરેન્દ્રભાઈ જે સ્વામી વિવેકાનંદ છે તેઓએ એમ કહ્યું હતું કે લોકોને રોટી આપો નહીં રોજી આપો તે રોજી આપોના એક કોન્સેપ્ટ પર અમે આગળ વધીએ છીએ અને દિવ્યાંગ બાળકોને જે આ બનાવે છે તેમાં ખૂબ આનંદ આવે છે અને તે લોકોની બુદ્ધિનો થોડો વિકાસ વધુ થાય એવું અમને લાગે છે આ અમારો પ્રયાસ છે આમાં આપણે એક હવનકુંડ બનાવડાવેલ છે છાણમાંથી આ સ્ટીક હવન સ્ટીક બનાવડાવેલી છે હવન દીવડી બનાવેલ છે અત્યારે બજારમાં પીઓપીને માટીના દીવા મળે છે જે દીવાઓ પૂરા નષ્ટ થતા નથી જ્યારે આ આપણા દરેક હવનકુંડ કે હવન સ્ટીક છે તે પૂરેપૂરી ડિસ્ક્લોઝ થાય છે તેની પૂરી રાખ થાય છે ને એ રાખ તમને ખાતર તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે આ રીતનો પ્રયાસ છે અમારો